नमस्कार बाळ मित्रों, आजे फरी आपणे मळ्या छीए त्यारे आजे हूँ तमने गणितनी बे पजल छे बनावता शीखवीश। शीखशो ने? हाँ। जुओ, पहेला सौ प्रथम छे केवी रीते बनावशो। तो एक पुठ्ठू लई एना उपर एक कागळ चोटाड़ो, बराबर छे। त्यार पछी ए कागळ उपर आवी रीते षटकोण दोरी अने षटकोणना ज्यां खूणा आवे त्यां छे छ गोळ बनावो, बराबर छे। हवे षटकोणना गोळ बनाव्या पछी तमे जुओ ए गोळने आमां बतायवा छे ए प्रमाणे जोड़ी दो, स्केल थी छे लीटी दोरी दो, बराबर। त्यार पछी छे एक थी छ नंबर छे गोळ कापी अने एना उपर एक थी छ नंबर छे लखी नाखवाना, बराबर छे। त्यार पछी हवे आ जे छ गोळ છે એમાં તમારે આ છ નંબર છે ગોઠવવાના છે, પણ એ નંબર તમે કેવી રીતે ગોઠવશો? તો કે જ્યાં પણ આ છેડા અડે છે ત્યાં ક્યાંય પણ છે ક્રમિક સંખ્યાઓ આવવી જોઈએ નહીં, બાજુબાજુમાં ક્રમિક સંખ્યાઓ આવવી જોઈએ નહીં। જુઓ, એક કરીને બતાવું। દાખલા તરીકે આપણે ત્રણ લઈએ છીએ, બરોબર। ત્રણ ને હું અહીંયા આ ગોળમાં મૂકું છું, બરાબર। तो त्रण नी क्रमिक संख्या कई थशे? चार। तो आज त्रण छे एने जोड़ता क्या गोड़ छे? आ एक, आ बे, आ त्रण अने आ चार। तो एक बे त्रण अने चार छे, चार मांथी एक कई जग्याए तमे बे के चार मूकी सकशो नहीं। समझाणु बधाने? तो के ज्यां ज्यां ए बे छे गोळ जोड़े छे त्यां क्यांय क्रमिक संख्याओ आवशे नहीं। जुओ, हवे छे ए गोठवशो कई रीते, बराबर छे। गोठवशो कई रीतना? तो के एक थी छ नंबर तमे गोठवी दीधा, त्यार पछी जे छेला नंबर छे एने लई अने आमां मूको, बराबर। त्यार पछी फरीथी बे जे छेड़ाना नंबर छे लई अने आमां गोठवाना रहेशे। समझाई गयुं? हा। करशो ने तमारी रीते प्रयत्न? हा। केवी रीते? जुओ, अहींया छे तमने एक पजल जोई, एमां एक थी छ नंबर हता। अहींया एक बीजी पजल छे जेमां एक थी आठ नंबर छे गोठवाना रहेशे। હવે જુઓ, આમાં જે રીતે ગોઠવેલા છે એવી રીતના બ્લોક છે તમારે દોરી લેવાના રહેશે। બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ આવી રીતે છે બ્લોક તૈયાર કરો। હવે પહેલામાં જેમ કરતા હતા એમ જ ક્યાંય પણ આડા, ઊભા કે ક્રોસમાં ક્યાંય પણ ક્રમિક સંખ્યાઓ જોડતી હોય એવી એકય સંખ્યા આવી જોઈએ નહીં। અહીંયા ત્રણ કર્યા હોય તો અહીંયા ચાર, અહીંયા અહીંયા પણ ચાર કે બે ન આવે, આમ પણ ચાર કે બે ન આવે, આમ પણ તમે ચાર કે બે સંખ્યા લઈ શકો નહીં। એટલે કે ક્રમિક સંખ્યાઓ ક્યાંય પણ બાજુબાજુમાં આવવી જોઈએ નહીં। પહેલામાં કર્યું તું એમ જ છેડાની જે બે સંખ્યા છે એ તમે લેતા જાઓ અને આમાં મૂકતા જાઓ, ફરીથી છેડાની બે સંખ્યા લેતા જાઓ અને આમાં મૂકતા જાઓ, બરાબર। આવી રીતે છે એક થી આઠ સંખ્યા છે તમારે આમાં ગોઠવવાની રહેશે। આવડશે ને? પ્રયત્ન કરશો ને? જુઓ, આ છે કેવું છે? પૂઠાનું, બરાબર છે। તો તમે કાયમી તમારી પાસે રહી શકે એ માટે તમે લાકડાનો ઉપયોગ કરી અને આવી રીતના છે પઝલ તમારી પાસે સચવાઈ રહે માટે બનાવી શકાય, બરાબર છે। આવી રીતે છે લાકડાના ચોરસ કાપી અને એના ઉપર તમે નંબર લખી શકો અને આમાં છે મેં ગોળ કાપી આના ઉપર આવી રીતના ખીલી લગાવી અને તમે આવી રીતના નંબર છે ગોઠવી શકો, બરાબર। તો આ જે લાકડામાંથી બનાવેલું છે જેથી તમે ગમે ત્યારે ઉપયોગ કરવા માટે આ પઝલ તમારી પાસે સચવાઈ રહે। તો ચાલો, બંને પઝલ છે કેવી રીતે બનાવવી, કેવી રીતે છે ગોઠવવી એ બધાને ખબર પડી ગઈ? હા, સમજાઈ ગયું ને? તો તમે હવે પ્રયત્ન કરશો? હા।